જય શ્રી કૃષ્ણ બાલકાંડ સર્ગ પચીસ હવે રામચંદ્રજીના જન્મ પછી થોડીક બાળ લીલાઓ જે કરી એ પછી વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન થાય છે અહીં રામ જન્મનો અહીંથી કર્મયોગની શરૂઆત થાય છે એક સમયની વાત છે મહારાજા દશરથ રાજદરબારમાં સભા ભરીને બિરાજમાન છે ત્યાં વશિષ્ઠ મુનિ વામદેવ વગેરે મંત્રીઓ અને બાંધવો વચ્ચે રાજા દશરથ ઘેરાયેલા હતા ત્યારે પુત્રના અભ્યાસ બાબતમાં ચર્ચા ચાલી રહી હતી મહારાજે કહ્યું કે હે મુનિવર હવે રાજકુમારોનો અભ્યાસ પૂરો થયો છે વળી તેઓ યુવાવસ્થાને આંબી ગયા છે માટે મારે મારા મનમાં તેમને પરણાવવાના મનોરથો ઊભા થયા છે રાજાના આ વિચાર ઉપર સહુ કોઈ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા ત્યાં જ અચાનક દ્વારપાળે આવીને સમાચાર આપ્યા કે પુત્ર મુનિ વિશ્વામિત્ર પધાર્યા છે અને આપને મળવા માંગે છે મુનિ વિશ્વામિત્ર પધાર્યા છે એવા સમાચાર સાંભળતા જ મહારાજા દશરથ ગુરુ વશિષ્ઠ સર્વે ઊભા થયા અને તેમને સત્કારપૂર્વક આદર માન આપીને સુંદર આસન પર બેસાડ્યા રાજાએ તેમનું અર્ધ્ય પાદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજન કર્યું મુનિ વિશ્વામિત્રે પૂજન અંગીકાર કરી ને રાજાની તથા રાજ્યની કુશળતા પૂછી મુનિઓને પણ પરસ્પર મળીને કુશળતાના સમાચાર પૂછીને આનંદ પામી આસન પર બિરાજમાન થયા દશરથ રાજાએ વિશ્વામિત્રને કહ્યું કે હે મહામુનિ આપણા દર્શનથી આજે હું ધન્ય બન્યો છું જેમ દુપણને ધનપ્રાપ્તિ થાય તેમ જેમ મરુભૂમિમાં વૃષ્ટિ થાય જેમ અપુત્રને રત્ન મળે અને જેમ મનુષ્યને અમૃતની પ્રાપ્તિ થાય તેમ આજે આપના આગમનથી મને અતિ આનંદ થયો છે હું આપની કઈ ઈચ્છા પૂર્ણ કરું હે બ્રહ્મ આજે મારે ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો છે કે આપે દર્શન આપવા કૃપા દ્રષ્ટિ કરી છે આપના તપોબળથી કોણ અજાણશે પૂર્વે રાજપદ ભોગવ્યા પછી તપોબળના પ્રભાવે આપ પ્રાદર્શી પદ પામ્યા અને પછી તે જ તેમની સિદ્ધિ સ્વરૂપ બ્રહ્મર્ષિ પદ આપે પ્રાપ્ત કર્યું છે આપ મારા માટે અતિ પૂજનીય અતિથિ છો આપ મને જે કાંઈ સોંપશો તે કાર્ય હું જરૂર પૂર્ણ કરી હું આપનો અનુગ્રહ પ્રાપ્ત કરીશ આવી રીતે આદરપૂર્વક વચનો કહી ને મહારાજ દશરથે મુનિ વિશ્વામિત્રના આગમનનું કારણ પૂછ્યું જય શ્રી કૃષ્ણ